સંઘ પ્રદેશ દીવ ખાતે ખ્રિસ્તી સમુદાય દ્વારા કોરોના અને ઓમિક્રોનની ગંભીરતાને ધ્યાનમાં લઈને નાતાલ પર્વની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી. સંઘ પ્રદેશ દીવમાં નાતાલ પર્વની અને નવા વર્ષની ઉજવણી નિમિત્તે દીવના ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા ભગવાન ઈસુના જન્મને એક અત્યંત મહત્વપૂર્ણ ક્ષણ અને એક વિશેષ પર્વ તરીકે માનવામાં આવે છે, જેને ભાગરૂપે તેઓ દ્વારા પોતાના ઘરોને રોશનીથી સુંદર સજાવવામાં આવે છે. આ વર્ષે પણ દીવના પૌરાણિક સેન્ટ પોલ ચર્ચની સુંદર સજાવટ કરી ક્રિસમસની ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી. દીવનું પોર્ટુગીઝ શાસનકાળના પ્રખ્યાત સેન્ટ પોલ ચર્ચ, જે ખ્રિસ્તીઓનું આસ્થાનું સ્થાન ધરાવે છે અને પોર્ટુગીઝ સરકારે આ ચર્ચને પોર્ટુગીઝો દ્વારા નિર્માણ કરેલ ઇમારતોમાં આ ચર્ચની દેશની અજાયબી ઇમારતોમાં સ્થાન આપ્યું છે, એવા ભવ્ય સેન્ટ પોલ ચર્ચ ખાતે ભગવાન ઈસુના જન્મની યાદ તાજી કરે એવા અહેસાસ દ્વારા ભગવાન ઈસુના જન્મની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી, જ્યાં ખ્રિસ્તી સમુદાય દ્વારા ચર્ચમાં પ્રેયર કરવામાં આવેલ તેમજ ફાધર મિત્રો સ્વજનોને એકબીજાને ભગવાન ઈસુના જન્મની ભાવપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. ખ્રિસ્તી સમુદાયના લોકો માટે આ દિવસ ખૂબ જ મહત્વનો હોય છે, જોકે સંઘ પ્રદેશ દીવમાં સર્વધર્મના લોકો સાથે મળી ભગવાન ઈસુના જન્મદિવસની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે, જેમાં નાના બાળકો જિંગલ બેલના પોશાકોમાં જોવા મળે છે અને મોટા પાયે કાર્યક્રમ યોજાય છે. પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોના તેમજ ઓમિક્રોનની ગંભીરતાને ધ્યાનમાં રાખી દીવમાં નાતાલની ખૂબ જ સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ. આજે આ તહેવાર ફક્ત ખ્રિસ્તી લોકો માટે નથી, પણ અમે આજે ખ્રિસ્તી યજ્ઞ સમગ્ર ભારત માટે, સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપે, સમગ્ર ભાઈચારા ઉપજે, એમાં લોહી બધાનો લાલ હોવાથી તમે માનવ હત્યા ન કરતા, પણ પ્રેમથી જે ઈસુ ભગવાન પોતાનું લોહીનું કુરબાન આપ્યો એ જ લોહી આપણે માનીએ, ના હિન્દુ ના મુસ્લિમ.